હેલો સ્ટુડન્ટ્સ યુથ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું અંગ્રેજી અને પાઠ છે હેલન કેલન અને મિસ સુલેવાન વચ્ચેની વાતચીત છે હેલન કેલરે પોતાના શબ્દમાં પાઠ લખેલો છે ચાલો એમની શરૂઆત કરીએ પણ એ પહેલા હું જણાવી દઉં ધોરણ દસ ના વિદ્યાર્થીઓને કે અમે અને અમારી ટીમ મળીને માસ્ટર ક્લાસ ચાલુ કરી રહી છે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે ધોરણ નવથી થી લઈને ધોરણ બારના ના વિદ્યાર્થીઓ માટે ધોરણ નવ અને દસમાં મેઇન ચાર વિષય ભણવામાં આવશે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સમાજ કોમર્સની હું વાત કરું તો કોમર્સમાં મેઇન પાંચ વિષય હશે એકાઉન્ટ આંકડાશાસ્ત્ર અર્થશાસ્ત્ર બી એ અને અંગ્રેજી હવે આ માસ્ટર ક્લાસ તમારે અટેન્ડ કરવા તો ક્યાં અટેન્ડ કરવા તો આ માસ્ટર ક્લાસ તમારે અમારી પર્સનલ એપ્લિકેશન જેનું નામ છે વિદ્યાકુલ એપ એ એના પર તમારે આ ક્લાસને અટેન્ડ કરવાના રહેશે એ સિવાયના જે બીજા બેનિફિટ છે એ બેનિફિટની પણ હું વાત કરી દઉં લાઈવ લેક્ચર તો તમે અટેન્ડ કરવાના છો એની સાથે સાથે તમને રેકોર્ડેડ લેક્ચર પીડીએફ ફાઇલ અને લાઈવ ચેટ પણ કરી શકશો સાથે સાથે ત્યાં તમારે મોક ટેસ્ટ પણ આપવાની રહેશે ચાલો તો હવે આવી જાવ આપણા પાઠ પર અને આપણા પાઠનું નામ છે આઈ લવ યુ ટીચર હેલન કેલર બીકમ ડીફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ હેલન કેલર બીકમ એટલે બની ડીફ એટલે કે આંધળી એન્ડ બ્લાઇન્ડ એટલે કે સોરી ડીફ એટલે બેહરી અને બ્લાઇન્ડ એટલે કે આંધળી વેન શી વોઝ વેરી યંગ જ્યારે તેની ખૂબ જ નાની હતી ત્યારે એ આંધળી અને બહેરી બની હતી

ઓફ ધ યર સેવન અઢારસો ને સત્યાસી ની એ વર્ષની સવાર મને હજુ પણ યાદ છે આઈ વોઝ જસ્ટન યર્સ ઓલ્ડ યર્સ ઓફ એજ ધેન હું માત્ર સાત વર્ષની હતી તે હું ત્યારે માત્ર સાત વર્ષની હતી સેવન યર્સ ઓફ એજ ધેન એટલે કે મારા વર્ષોનો સાતમો વર્ષ એટલે કે ટૂંકમાં એમ કહેવા માંગે છે કે એ સાત વર્ષની હતી ત્યારે પછી ના દિવસે લેડમી મને લઈ ગઈ ઇન્ટુ હર રૂમ એટલે કે તેણીની રૂમ માં એન્ડ ગેવ મી અોલ અને મને એક ઢીંગલી આપી દીધી

અને ત્યાર પછી મે સુલેમાને મારી હથેળીમાં પોતાની આંગળીઓથી થોડીક હરકત કરી ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ અને એ મારા માટે રોમાંચિત અનુભવ હતો એક્સાઇટિંગ એટલે કે રોમાંચક એક્સપિરિયન્સ એટલે શું થશે અનુભવ અને તે મારા માટે એક રોમાંચક અનુભવ હતો આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે મને તે રમતમાં રસ પડ્યો ઇન ધેટ પ્લે એટલે કે તે રમતમાં ઇન્ટરેસ્ટેડ એટલે કે રસ પડ્યો મને તે રમતમાં રસ પડ્યો એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મુમેન્ટ શી મેડ વિથ હર ફિંગર એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ઇમિટેટિંગ એટલે શું થશે નકલ કરવી થશે નકલ કરવી અને મુમેન્ટનું તો મેં પહેલા જ કહી દીધું શું થાય હરકત કરવી મુમેન્ટ એટલે હરકત કરવી જેની તેની જે તેની આંગળીઓ દ્વારા હરકત કરતા હતા તેવી મેં નકલ કરવાનું શરૂ કરી દીધું તેની મેં નકલ કરવાનું શરૂ કરી દીધું વેન આઈ ફાઈનલી સક્સેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી જ્યારે બરાબર એ જ કરવામાં કરેક્ટલી એટલે કે બરાબર એના જેવું જ બરાબર એના જેવું કરવામાં હું સફળ થઈ સક્સેડ એટલે સફળ ડૂઈંગ એટલે કે કરવામાં સફળ થઈ આઈ વોઝ રીલ અને હું ખૂબ જ ખુશ થઈ બરાબર એ કરવામાં જ્યારે હું સફળ થઈ ત્યારે હું ખૂબ જ ખુશ થઈ આઈ ડોન્ટ નો મને નહોતી ખબર દેટ કે આઈ એટલે હું વોઝ સ્પેલિંગ ડોલ મને નહોતી ખબર કે હું ડોલનો સ્પેલિંગ લખી રહી છું વોઝ સ્પેલિંગ સ્પેલિંગ લખી રહી છું શેનો ડોલ નો મને નહોતી ખબર કે હું ડોલનો સ્પેલિંગ લખી રહી છું નેક્સ્ટ સમડેઝ લેટર થોડા દિવસો પછી

વી પ્લે ધીસ ગેમ એવરી ડે અને અમે આ રમતને રમતા એવરી ડે દરરોજ ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ અલગ અલગ વસ્તુઓને અડીને અમે આ રમત દરરોજ રમતા ઇટ અવેકડ માય સોલ અને તે મારી આત્માને જાગૃત કરતી હતી મારી આત્માને જગાડતી હતી એ રમત આઈ કેમ ટુ નો અને મને જાણવા મળ્યું ધેટ કે એવરીથિંગ હેડ અ નામ અને મને ખબર પડી કે દરેક વસ્તુ પાસે એક નામ હોય છે દરેક વસ્તુનું એક નામ હોય છે નામ ઈજ નેમ ગેવ બર્થ ટુ અ ન્યુ થોટ અને હવે મને દરેકે દરેક શબ્દો એક નવો જન્મ આપતા હતા નવો જન્મ કોને આપતા હતા ન્યૂ થોટસ એટલે કે નવા વિચારોને એવરી ઓબ્જેક્ટ આઈ ટચેડ સિમ્ડ ટુ થ્રોબ વિથ લાઈફ એવરી ઓબ્જેક્ટ દરેક વસ્તુઓ કે જેને હું અડતી સીમડ મને લાગતી હતી ટુ થ્રોબ એટલે કે ધબકતી વિથ લાઈફ એટલે કે જીવન સાથે હું જે પણ વસ્તુને અડતી એ દરેકે દરેક વસ્તુ જીવન સાથે ધબકતી હોય એવું મને લાગતું આ આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ આ મને એવું લાગતું હતું આઈ વોઝ કનેક્ટેડ કે હું જોડાતી જતી હતી વિથ ધ વર્લ્ડ વર્લ્ડ એટલે કે વિશ્વ સાથે થ્રુ ઓલ ધ વર્ડ્સ એટલે કે આ દરેકે દરેક શબ્દો સાથે અને આ આ હું દરેક શબ્દો સાથે વિશ્વ સાથે જોડાતી હોય આ દરેકે દરેક શબ્દો દ્વારા હું વિશ્વ સાથે જોડાતી જતી હોય એવું મને લાગતું હતું બસ અહીંયા સુધી આ આપણે રાખીએ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ જય હિન્દ વંદે માતરમ અને જય જય ગરવી ગુજરાત